सब्सक्राइब करो आ चैनल ने। जय मारिता सामा, आई जगत्ता दुखरा दूर कर जो, शुरुआत मारा फिकर जो मारी। पुजारी महाराज, जय 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 दशामा। जय दशामा। अरे केतला, तो यहाँ अचानक कहीं नवाजू नहीं? अरे महाराज, दाम में तो ना चाल वनु चाल है। आपना मुकेश भाई नो नानु भाई श्याम, अने आपनी रमा બે હજણ વચ્ચે પ્રેમ ના પ્રેમ ની નું ખીચડી નું આદર ચાલે છે ફટકરી લગાઈ ને અરે રમા દીકરા આ તે શું કર્યું દીકરા મંડી મેડી બાંધી તો ક્યાં સોનપુર શેઠ ને ત્યાં અરે બેટા એ ક્યાં આપણે ક્યાં અરે એમને દીધેલા દાન આપણા જીવવાનો આરોહ છે અરે રમા બેટા તું તમે સામે તો ઓરખો છો કેટલો હારો માણસ પણ એમના ભાઈઓ કોઈ કારે નહીં મને કિસલા અરે પણ પૂજારી બાપા એક વાર તમે અમને તા જઈ આવો તો ખરા બાકી તો હા દીકરીના હરક ખાતર શેઠની હવેલી જઈ હાથ ફેલાઈ આવું બાકી તો માડી જેવી તારી મરજી હી માડી આજે હું તારી સાથે લડીશ કેમ કે મેં તારી પાસે આજ સુધી કંઈ માંગ્યું નથી પણ જેની સાથે મારું મનડું લાગ્યું છે એ શ્યામ સાથે મારી જીવન દોરી બાંધી દે માં નહીતર હું આજ ઘડીથી અંજનનો ત્યાગ કરીશ બાપુજી દીકરા આ તો કેવી ટેક બેટા પણ બાપુજી હું મારીને રિજવીને જ જંપીશ જ્યાં સુધી શ્યામના સરપણની વાત મારી સાથે નહીં થાય ત્યાં સુધી હું અંજણ નહીં લઉં અંજણનો ત્યાગ કરીશ બાપુજી હવે તો તું જાણે અને મા દશામાં પણ દીકરા એ ઊંચી મેળી માં એ હવેલી માં આ ગરીબ પૂજારી ના વેણ કોણ સાંભળશે મા દશામાં તારી મનોકામના પૂર્ણ કરશે પૂર્ણ કરે બેટા એ પૂજારી તારી આવી હિંમત કેવી રીતે થઈ વાત કરવાની હા નીકળી પડ્યો છે અરે પહેરવાના પાસે કપડાં નથી ને પાછો રેશમ ખરીદવા નીકળ્યો છે હા ભગવાનની ભક્તિ કરો અને બે રોટલા ખાઈને પડ્યા રહો આવો વિચાર કરાય જ કઈ રીતે તમારાથી આ તો શ્યામ અને મારી દીકરીનું મન મળી ગયું તું એટલે એમના સુખ ખાતર અરજ કરવા આવ્યો હતો બસ શબ્દ આગળ બોલ્યો છે ને તો સમજી લેજે ધક્કા મારીને ઘરી બહાર કાઢી મૂકીશ હવેલી માંથી જે દાન દક્ષિણા મળે છે ને મેળવી લેવાની અને અમારી જય જયકાર બોલાવવાની અને સાંભળે પૂજારી આ તારી દીકરીના લગ્ન હારું ફદિયા વદિયા જોઈએ ને તો માંગી લેજે બાકી વિચાર તારા મગજ માંથી કાઢી નાખજે સમજો જા રે જા નમસ્તે પૂજારી બાપા શેઠ તમે મારી દીકરીનું માગું ઠુકરાવીને સારું નથી કર્યું મારી દીકરી જેવી ગુણિયલ અને સંસ્કારી વહુ તમને ક્યાંય નહીં મળે જાઓ જાઓ જઈને સમજાવો તમારા ઘરના સભ્યોને અને મારી દીકરી માટે અને દીકરી માટે માગું લઈને આવો જાઓ
પૂજારી બાપા મને અને મારા પરિવારને માફ કરી દો, તમારો પ્રસ્તાવ મને મંજૂર છે. પણ શેઠ, પૂજારી બાપા તમે મને રસ્તામાં મળ્યા ને મારી આંખો ઉગાડી નાખી, મને સમજાયું કે મારા નાના ભાઈ શ્યામ માટે તમારી દીકરી રમાથી રૂડું બીજું કયું શક પણ હોય શકે. હે માવળી, ત્યાં સાંભળ્યું હું જેને મળ્યો નથી એ મને કહે છે કે હું એમને મળ્યો છું. પૂજારી બાપા તમે જ મને રસ્તામાં મળ્યા, તમારી દીકરી રમાને મારા ઘરની વહુ બનાવીશ. પૂજારી બાપા જય દશામાં. હે મારી માવડી, મારી દશામાં તારી લીલા અપરંપાર છે. જય દશામાં. પછી હું તમારી પૂજા કરીશ, તમારી આરતી ઉતારી. હવે મારો કે ચલો ઠંડા પાણી એ ના એ ઠંડા પાણી એ ના એ તો કેવો દરુજી જાય. અરે એ તો કેવી અજબ જેવી વાત છે. તારો કેસ લો છે, તારો પાડ્યો લાય તો એ ટોપ લઈને ફસી જાય, ફટકડી લગાવી દે. ના ના પ્રાણાત, આવું નહીં બોલવાનું. અરે મારે તમા દુશ્મન આ જવો, તમારા માટે સરસ મજાની આરતી તૈયાર કરી, આ તમારી પૂજા કરી. આ સુખી થાવ ને હંમેશા મારા થઈને રહો. હે જાયા કે સલાવાલા, હે તમે ફાટા કડી વાળા, હે મારા થઈને રેજો, મારા થઈને રેજો. ઓલી ગીતાડી ને દુખ દેજો. એ જય કે સલવાલા. આગો રાખ લે, બધું આખો આખો ફરી રાખીશ મારી વાત કરો. પાછું પાછું તારું આ બધું ફટાકડી લગાવે છે? નહીં પાછું, હજી બાકી છે કહું છું. હવે આ તમને અસલ મજાનું ધોતું પહેરવાનું છે, અને પછી મસ્ત ખમીસ પહેરવાનું, અને પછી તમે ચેવા લાગો. બહુ ખરાબ લાગુ. આ ખબીસ પહેરું ને તો પેલા ખબીસ વગર ખબીસ જેવો લાગુ. અને ધોતિયાનું નામ ના લે, ધોતિયું તો આમાં ફરફર થઈ જતો. હાય હાય, તમે તો બહુ મજા ક્યાં ભાઈ સાહેબ, આ તમે તો બહુ મજા ક્યાં ભાઈ સાહેબ. આ તમે છે ને ફર્સ્ટ ક્લાસ ના દિમાગ જને નહીં આવો. આ તા હું થી તમારા માટે અસલ ગરમા ગરમ મેઠી ચા બનાવી લાવું છું, અને ગરમા ગરમ નાસ્તો. નાસ્તા તાજા પડ્યો ને, આવા જવાનું? હવે ના આવા તો જવું પડે ને, નહીં આવો ને ફટકડી લગાડી ને બુઠ્ઠી કરી લાગશે. Thank you.
હે રમા સાંભળ્યું તે આપણા લગ્ન નક્કી થઈ ગયા છે ને લાગે છે કે આખા ભરનો આનંદ આજે ઉજવી લઈ હે રમા હવે બહુનો સાથ આપવા માટે તૈયાર છે કે પછી આવું શું બોલો છો જેની હું રાહ જોતી હતી એ તો મારી સામે ઊભા છે હે રમા તું તો મારા રુધિયાની રાણી થશે અને તમે મારા ભવોના ભરતાર મારા સુખી સંસારની પટરાણી થઈશ માતાજી સપના પૂરા થવાના એંધાણ આપી દીધા છે હે રમા જીવતરમાં આવતા સુખ દુઃખના વાયરાઓમાં તો મને સાથ આપીશ ને દાડા દુઃખના હોય કે દાડા સુખના હોય હું ભવ ભવ તમારો સાથ નહીં છોડું હું પણ તને કોલ આપું છું કાયખાના છેલ્લા શ્વાસ સુધી હું તારો સથવારો નહીં છોડું દશામાની લીલા અપાર છે રમા જો માવડીનો આપણે સાથ રહ્યો ને તો જિંદગીમાં ક્યારે તારી આંખમાંથી આંસુડા નહીં ટપકવાનો આ માવડી તો સદાય આપણી સાથે એટલે તો ઊંચા દેવળ ઉપર ઊંચા આસન ઉપર બિરાજમાન છે